ચલો બાળકો ચેપ્ટર નંબર 3 માં આપણે છીએ અને ચેપ્ટર નંબર 3 એટલે બાળકો નૂતન વિશ્વ તરફ પ્રયાણ જેમાં આપણે પહેલા દિવસે સવાલ ભણેલા પ્રથમ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે સર્જનાત્મક પરિબળો એમાં ઇટાલીમાં ફાસીવાદ ખ્યાલ જર્મનીમાં નાઝીવાદ જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી 1929 એટલે 1929 એ મુદ્દા બન્યા હતા ચાર ત્યાર પછી બાળકો એક બીજો સવાલ હતો દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મહત્વના પરિબળો જે સાત મુદ્દા બન્યા હતા અને છેલ્લો મુદ્દો હતો બાળકો પોલેન્ડ પર આક્રમણ ત્યાર પછી બાળકો આપણે દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા જોઈ અને દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો હવે વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું પછી શું થયું તો બાળકો પછી એ થયું કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું હવે વિશ્વમાં બીજું વિશ્વયુદ્ધ ન થાય એના માટે રાષ્ટ્રસંઘની સ્થાપના થયેલી પણ રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો હતો એવી જ રીતે બાળકો હવે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું વિશ્વમાં ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય વિશ્વમાં શાંતિ સલામતી વિકાસ થાય એ હેતુથી બાળકો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવેલી ખ્યાલ તો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કઈ રીતે થઈ અને હાલમાં એના સભ્યો કેટલા છે એની કામગીરી શું છે એના અંગો કેટલા છે એના વિશે માહિતી મેળવવાની છે તો સંયુક્ત રાષ્ટ્ર જેને બાળકો યુએન કહેવાય છે યુનાઇટેડ નેશન્સ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સ્થાપવાના હેતુથી સેની સ્થાપના થઈ રાષ્ટ્રસંઘની બાળકો કે વિશ્વમાં શાંતિ સલામતી અમન આબાદી જળવાઈ રહે એ હેતુથી બાળકો પ્રથમ વિશ્વયુદ્ધ બાળકો પ્રથમ વિશ્વયુદ્ધ પછી બાળકો વિશ્વમાં શાંતિ આંતરરાષ્ટ્રીય સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી પણ બાળકો દ્વિતીય વિશ્વયુદ્ધ રોકવામાં નિષ્ફળ ગયું કોણ રાષ્ટ્રસંઘ રાષ્ટ્રસંઘ બાળકો દ્વિતીય વિશ્વયુદ્ધ રોકી ન શક્યું હિટલરની સામ્રાજ્યવાદની નીતિને બાળકો રોકી ન શક્યું જાપાન અને રશિયા જેવા દેશો બાળકો રાષ્ટ્રસંઘને છોડી દીધું હતું ખ્યાલ આવ્યો અને એટલા માટે બાળકો માત્ર 20 જ વર્ષના સમયગાળામાં બીજું વિશ્વયુદ્ધ આપણને જોવા મળ્યું તો એટલે ટૂંકમાં કહેવાનો તાત્પર્ય એવો છે કે રાષ્ટ્રસંઘ દ્વિતીય વિશ્વયુદ્ધને રોકી શક્યું નહીં દ્વિતીય વિશ્વયુદ્ધ રોકવામાં નિષ્ફળ ગયું અને દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતા એટલે દ્વિતીય વિશ્વયુદ્ધ 1938 થી 1945 સુધી તો બાળકો દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતા વિશ્વમાં ફરી એકવાર શાંતિ સલામતી અને સહઅસ્તિત્વના હેતુથી બાળકો જેમ પ્રથમ વિશ્વયુદ્ધનો જે ક્રાઇટેરિયા હતા રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવેલી રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયું હતું એવી રીતના બાળકો દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થયું અને દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થયા પછી વિશ્વમાં શાંતિ સલામતી આબાદી અમન અને સહઅસ્તિત્વના હેતુથી 24 ઓક્ટોબર 1945 હવે પ્રથમ વિશ્વયુદ્ધમાં બાળકો જે થયું દ્વિતીય વિશ્વયુદ્ધ પણ પૂર્ણ થયું હવે વર્લ્ડની અંદર બાળકો ત્રીજું વિશ્વયુદ્ધ થર્ડ વોર ન થવું જોઈએ એના માટે બાળકો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં અને સંયુક્ત રાષ્ટ્રની કામગીરી સારી છે બાળકો રાષ્ટ્રસંઘ કરતા સંયુક્ત રાષ્ટ્રની કામગીરી સારી છે કઈ રીતના કારણ કે જો બાળકો રાષ્ટ્રસંઘ માત્ર કોઈને યુદ્ધ રો બાળકો યુદ્ધ અટકાવવામાં નિષ્ફળ ગયું બરાબર પણ બાળકો યુએને બાળકો 1945 માં બાળકો સ્થાપના થઈને અત્યારે તમે જુઓ તો 2020 માં એટલે બાળકો આઉટ ઓફ ધ 75 યર્સ 75 વર્ષ વીતી ગયા છે તેમ છતાં બાળકો વિશ્વયુદ્ધ થયું નથી અહીંયા તો 20 વર્ષના સમયગાળામાં યુદ્ધ થઈ ગયું હતું પણ આજ સુધી બાળકો 75 વર્ષ થયા છે અને ત્રીજું વિશ્વયુદ્ધ થયું નથી અને આના પરથી કહેવાય કે સંયુક્ત રાષ્ટ્રની કામગીરી કેવી છે બાળકો વિશ્વસનીય છે સારી છે વિશ્વમાં શાંતિ સલામતી અને સહઅસ્તિત્વના ભાવના સંયુક્ત રાષ્ટ્રે કેળવી છે જેનો કાર્યાલય રાખવામાં આવ્યું ન્યુયોર્ક પણ બાળકો આજની સ્થિતિને જોતા જઈને બાળકો તો ત્રીજા વિશ્વયુદ્ધની રૂપરેખા ઘડાઈ રહી છે
ખ્યાલ આવ્યો ભારત અને ચીન વચ્ચે ચીન અને તાઇવાન વચ્ચે ચીન અને અમેરિકા વચ્ચે સર ચીન બધી બાજુ લડે છે એટલે બરાબર ત્રીજા વિશ્વયુદ્ધની બરાબર રૂપરેખા દેખાઈ રહી છે યુએન ની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું ત્યારથી આપણે ખબર છે બરાબર અમેરિકા શા માટે જોડાયું તો જાપાને એના પર હાર્બર પર આક્રમણ કરીને એના સૈનિકોને બાળકો મોતના ઘાટ ઉપર જો આખું પર હાર્બર બાળકો વિનાશ કરી નાખેલો અને તે તટસ્થ રહેલો અમેરિકા એ ત્રીજા વિશ્વયુદ્ધમાં બાળકો જંપલાવ્યો ત્યારથી બાળકો જ્યારથી અમેરિકા જોડાયું ત્યારથી તેના આ દિશામાં પ્રયત્ન ચાલુ હતા કઈ દિશામાં તો બાળકો વિશ્વમાં હવે પછી આવી સ્થિતિનું નિર્માણ થવું ન જોઈએ અને એટલા માટે બાળકો એમને વિશ્વમાં શાંતિ સલામતી જાળવવા માટે પ્રયત્નશીલ હતા જ માનવ સ્વાતંત્ર્ય શાંતિ અને સલામતીના હેતુસર અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે અમેરિકન કોંગ્રેસ એટલે કે બાળકો સંસદ ખ્યાલ આવ્યો કોંગ્રેસે બાળકો સંસદને સંદેશો આપતા મહત્વની ચાર સ્વતંત્રતાઓની ઘોષણા કરી એટલે જાહેરાત કરી ખ્યાલ આવ્યો બાળકો જ્યારે અમેરિકા જોડો ને ત્યારથી બાળકોને એવું નક્કી કરી લીધેલું કે હવે પછી છે ને વિશ્વની અંદર આ બધા બનવા જ ન જોઈએ અને એટલા માટે બાળકો ત્યારથી જ પ્રયત્ન ચાલુ કરી દીધેલા સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટે હા બાળકો 1943 થી બાળકોની કામગીરી ચાલતી હતી બરાબર તો બાળકો 1943 થી કામગીરી ચાલતી હતી 1945 માં બાળકો યુદ્ધ પૂર્ણ થયું અને સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરી એમાં અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે એના સંસદમાં બાળકો માનવ સ્વતંત્રતાની કે સંદેશો આપતા મહત્વની ચાર સ્વતંત્રતાની ઘોષણા કરી એમાં પહેલા એક હતી વિચાર અને વાણી સ્વતંત્ર જે બાળકો આપણા દેશમાં પણ છે વિચાર અને વાણી સ્વતંત્ર વ્યક્તિ પોતાના અભિપ્રાય બોલ વ્યક્તિ પોતાના વિચારો એ રજૂ કરી શકે અને પોતાના વિચારોને બોલી પણ શકે ધાર્મિક સ્વતંત્રતા આપણે ધર્મનિરપેક્ષતા બિન સાંપ્રદાયિકતા બાળકો ધર્મનિરપેક્ષતાનો અધિકાર છે આર્થિક સ્વતંત્ર ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ કરવામાં આવે છે તો બાળકો અમેરિકન સંસદને અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે ચાર અધિકારોની બાળકો ચાર બાબતોની મહત્વની અધિકારોની ઘોષણા કરતા કહ્યું હતું કે એક તો વિચાર અને વાણી સ્વતંત્રતા બીજી ધાર્મિક સ્વતંત્રતા ત્રીજું બાળકો આર્થિક સ્વતંત્રતા અને ચોથું બાળકો ભયમાંથી મુક્તિ એવી બાબતોના બાળકો સમાવેશ કર્યો હતો બાળકો એટલેટિક ખતપત્ર એ શું છે એટલેટિક ખતપત્ર એટલે શું બાળકો એ શું છે તો લખવાનો બાળકો એક માર્ક્સનો સવાલ પરીક્ષામાં પૂછાય કે એટલેટિક ખતપત્ર એટલે શું તો અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ અને ઇંગ્લેન્ડના જે પ્રમુખ હતા બાળકો બ્રિટનના વડા અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડા ચર્ચિલે એટલેન્ટિક મહાસાગરમાં એક જહાજ પર એમણે 8 મુદ્દાનો એક ખતપત્ર તૈયાર કર્યો જેને એટલેન્ટિક ખતપત્ર તરીકે ઓળખવામાં આવે છે શું બાળકો એટલેન્ટિક મહાસાગરમાં અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડા ચર્ચિલે મહાસાગરની અંદર એક જહાજ પર 8 મુદ્દાઓનો એક ખતપત્ર તૈયાર કર્યો એ 8 મુદ્દા એટલે બાળકો એવા મુદ્દા હતા જે વિશ્વમાં શાંતિ સલામતી અમન અને આબાદીને પ્રેરે એ દિશામાં લઈ જાય તો આજે 8 મુદ્દાનો ખતપત્ર તૈયાર કરવામાં આવ્યું પણ એ તૈયાર ક્યાં કરવામાં આવ્યું તો એટલેન્ટિક મહાસાગરમાં અને એટલા માટે બાળકો એને ઇતિહાસમાં એટલેન્ટિક ખતપત્ર તરીકે ઓળખવામાં આવે છે ઓકે તો બાળકો એક માર્ક્સનો સવાલ પૂછાય કે એટલેન્ટિક ખતપત્ર એટલે શું લખવાનું કે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડા લોકો ચર્ચિલે એટલેન્ટિક મહાસાગરના એક જહાજ પર 8 મુદ્દાનો ખતપત્ર તૈયાર કરવામાં આવ્યો જેને એટલેન્ટિક ખતપત્ર તરીકે ઓળખવામાં આવે છે ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી શાંતિ સલામતી અને સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિઃશસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો આજે ખરપત્ર હતું બાળકો એના મુખ્ય એજન્ડા શું હતો મુખ્ય બાળકો બાબત કઈ હતી તો દરેક રાષ્ટ્રને સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી સાથે સાથે બાળકો
શાંતિ સલામતી અને સામાજિક આર્થિક કલ્યાણ અને દિશાથી પણ દરેક દેશ બાળકો શસ્ત્રનો ત્યાગ કરે એવી બાબતોનો શું કરવામાં આવ્યો બાળકો સમાવેશ કરવામાં આવ્યો કારણ કે શસ્ત્ર ન રહે તો યુદ્ધ થવાના નથી ખ્યાલ આવ્યો એટલા માટે બાળકો દિશાથીકરણની બાબત પર ભાર મૂકવામાં આવ્યો 24 ઓક્ટોબર 1945 આ તારીખ એટલે બાળકો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના દિવસ 24 ઓક્ટોબર 1945 ના રોજ 51 સભ્યો રાષ્ટ્ર દ્વારા સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ હા બાળકો યાદ રાખજો સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ ત્યારે શરૂઆતમાં એના સભ્યો દેશો કેટલા હતા 51 કેટલા હતા બાળકો 51 કારણ કે વિતરણમાં પૂછાય છે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના જે દિવસે થઈ એ દિવસે કેટલા દેશોમાં જોડાયેલા હતા કેટલા દેશો સભ્યો હતા તો 51 તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે ત્યારથી શરૂ કરીને આજ પર્યંત સુધી 24 ઓક્ટોબરના દિવસને બાળકો કયા દિવસ તરીકે ઉજવાય યુનાઇટેડ નેશન્સ ડે ખ્યાલ આવ્યો શું બાળકો યુનાઇટેડ નેશન્સ ડે અને હાલમાં જો બાળકો વાત કરીએ તો વર્લ્ડના લગભગ બધા જ દેશો વિશ્વના લગભગ બધા જ દેશો બાળકો સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો છે હાલમાં બાળકો એના સભ્ય રાષ્ટ્રોની સંખ્યા કેટલી છે તો 193 હાલમાં સંયુક્ત રાષ્ટ્રના દેશોની સભ્ય સંખ્યા કેટલી છે તો 193 છે હવે બાળકો આગળ જઈએ તો સંયુક્ત રાષ્ટ્રના અંગો તો બાળકો સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય 6 અંગો છે એમાં પહેલું છે બાળકો સામાન્ય સભા બાળકો યાદ રાખજો એન્યુઅલ એક્ઝામ હોય પ્રિલિમિનરી એક્ઝામ હોય સેકન્ડ ઇન્ટરનલ હોય કે એન્યુઅલ એક્ઝામ હોય બાળકો સંયુક્ત રાષ્ટ્રના અંગોમાંથી તમને કાઈક કાઈક ને કાઈક તો પૂછાય છે સમજી ગયા એટલે બાળકો બહુ ધ્યાનથી તમારે ભણવાનું છે પહેલું છે સામાન્ય સભા બાળકો સંયુક્ત રાષ્ટ્રનો સૌથી મોટો અંગ હોય તો સામાન્ય સભા આમ છે સામાન્ય સભા પણ સંયુક્ત રાષ્ટ્રનો સૌથી મોટો અંગ છે શા માટે કારણ કે બાળકો બધા સભ્ય રાષ્ટ્રોના બધા સભ્ય રાષ્ટ્રો એટલે બાળકો 193 સભ્ય રાષ્ટ્ર છે હાલમાં બધા સભ્ય રાષ્ટ્રના પ્રતિનિધિઓની બનેલી છે ખ્યાલ આવ્યો બધા જ સભ્ય રાષ્ટ્રના બાળકો પ્રતિનિધિઓની બનેલી છે એટલે બાળકો તમે વિચાર કરી લો 193 પ્રતિનિધિઓ તો છે જ ખ્યાલ આવ્યો કારણ કે 193 દેશ બાળકો સંયુક્ત રાષ્ટ્રમાં ઇન્ક્લુડ છે જોડાયેલા છે અને એટલા માટે બાળકો 193 દેશોના સભ્યોની બનેલી બાળકો આ છે એટલા માટે બાળકો સૌથી મોટી એક મહત્વનું બાળકો સભા ગણવામાં છે સૌથી મોટો એક અંગ ગણવામાં આવે છે તેમાં દરેક રાષ્ટ્રના વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકાય છે બાળકો બહુ મહત્વનું છે બાળકો કોઈ પણ દેશ પોતાના દેશમાંથી 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે પણ જ્યારે કોઈ પણ બાબતનો ઇશ્યુ હોય કોઈ પણ બાબતનો નિર્ણય હોય કોઈ પણ બાબતનો બાળકો જ્યારે એનો કારણ કરવાનું હોય અને મત આપવાની નોબત આવે ત્યારે બાળકો 5-5 મત નો આવે ત્યારે બાળકો વધુમાં વધુ 5 પ્રતિનિધિઓને બાળકો મોકલી શકે છે દેશ પણ બાળકો જ્યારે મતદાન કરવાનો વારો આવે ત્યારે 5 માંથી કોઈ પણ એક જ મત આપી શકે છે ખ્યાલ આવ્યો 5 માંથી કોઈ પણ એક જ મત આપી શકે છે હા રાષ્ટ્ર બાળકો 5 સભ્યોને મોકલી શકે છે પણ મત કેટલા આપે 1 હવે બાળકો આમાં એક મહત્વની બાબતો છે પહેલું આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત પર ચર્ચા સલાહ સૂચનો ભલામણો કરી શકે છે બાળકો સામાન્ય સભામાં બાળકો જ્યારે સભા ચાલતી હોય ત્યારે બાળકો એમાં આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબતો પર ચર્ચા સલાહ સૂચનો અને ભલામણો થઈ શકે છે પ્રતિનિધિઓ બાળકો એ બાબતે કોમ્યુનિકેશન કરી શકે છે મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે છે તે મંજૂર કરવો તથા તેના ખર્ચના રકમની ફાળવણી કરવી બાળકો તમને તો પહેલા ખબર પડવી જોઈએ કે અંદાજપત્ર એટલે શું ઘણીવાર બાળકો આપણને ગુજરાતી શબ્દ ન ખ્યાલ આવતો પણ ઇંગ્લિશ શબ્દમાં બાળકો આપણને વધારે ખ્યાલ આવી જાય બજેટ અંદાજપત્રને બાળકો બજેટ કહેવાય બંધારણની કલમ 112 ખ્યાલ આવ્યો તો બાળકો અંદાજપત્ર એટલે બાળકો બજેટ તો અંદાજપત્ર કોને કહેવાય તો સરકારની આવક અને જાવક જાવક અંગેનો અંદાજ દર્શાવતું પત્ર આનું નામ છે અંદાજપત્ર આની ડેફિનેશન છે પણ બાળકો એવી રીતના છે ને સામાન્ય સભા છે તો સામાન્ય સભા હોય સંયુક્ત રાષ્ટ્ર જે સંસ્થા છે બાળકો એની પણ આવક અને જાવકનો લેખોજોખો રાખવો પડે એને કહેવાય અંદાજપત્ર
તો બાળકો મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે છે તે મંજૂર કરવું ખ્યાલ આવ્યો અને તેના ખર્ચના રકમની શું કરી બાળકો ફાળવણી અલગ અલગ દેશોને ભંડોળ આપવામાં આવતું હોય ખ્યાલ આવ્યો અથવા બાળકો જે દેશો પાસેથી ભંડોળ લીધું હોય એના પરથી પ્રાપ્ત કરવા માંગતા હોય તો બાળકો એ અંદાજપત્ર બાબતે ખર્ચાની રકમની શું કહે છે ફાળવણી રાષ્ટ્રના આર્થિક વિકાસ માનવ અધિકારો નિઃશસ્ત્રીકરણ સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્ન નું નિરાકરણ બાળકો સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્ન એટલે બાળકો હાલમાં વર્તમાનમાં ઉપસ્થિત પ્રશ્ન નું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરે છે કોણ સામાન્ય સભા તો પહેલા રાષ્ટ્રના આર્થિક વિકાસ જે દેશો પછાત છે એનો વિકાસ કઈ રીતે થઈ શકે માનવ અધિકારો દરેક દેશના લોકોને પૂરતા માનવ અધિકારો પ્રાપ્ત થવા જોઈએ નિઃશસ્ત્રીકરણ વિશ્વની અંદર બાળકો શસ્ત્રોનો ત્યાગ થવો જોઈએ સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ વર્તમાન સમયમાં જે કંઈ બાળકો વર્લ્ડની અંદર જે ઇશ્યુ બાળકો પ્રશ્નો ઉપસ્થિત થયા હોય એનો સોલ્યુશન લાવવા માટે બાળકો નિરાકરણ લાવવા માટે તે પ્રયાસ કરે છે કોણ સામાન્ય સભા જેનાથી બાળકો વિશ્વમાં શાંતિ સલામતી જળવાઈ રહે સામાન્ય બાબતોનો નિર્ણય કયા બાળકો બે તૃતીયાંશ બહુમતીથી લેવામાં આવે છે બાળકો વર્લ્ડની અંદર જે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય અથવા બાળકો જે અમુક પ્રશ્નો એવા હોય જે સામાન્ય હોય તો એનામાં બાળકો ડિસિઝન નિર્ણય લેવાનો હોય તો બાળકો બે તૃતીયાંશ બહુમતીથી કારણ કે બાળકો ટોટલ દરેક દેશના બાળકો સભ્યો આવેલા હોય 193 દેશના સભ્યો હોય પણ બાળકો દરેક કેટલા મત આપી શકે છે એક અને બાળકો હા કે ના જે નિર્ણય લેવામાં આવે તો બાળકો ઘણા હા પણ પાડે ઘણા ના પણ પાડે પણ તો નિર્ણય કઈ રીતના લેવો બે તૃતીયાંશ બહુમતી 193 માંથી બાળકો 100 હા પાડતા હોય તો સમજી લેવાનું બાળકો એની બહુમતી ગણવામાં આવે છે ખ્યાલ આવ્યો તો બાળકો આ એક સંયુક્ત રાષ્ટ્રનો અંગ છે સામાન્ય સભા હજી બાળકો મહત્વના પ્રશ્નો બાકી છે એક છે બાળકો સલામતી સમિતિ વિશે માહિતી મેળવવાની છે આપણે ત્યાર પછી બાળકો આર્થિક સામાજિક સમિતિ છે એના વિશે માહિતી મેળવવા છે વાલીપણા સમિતિ છે બાળકો આંતરરાષ્ટ્રીય અદાલત છે ને સચિવાલય છે ખ્યાલ આવ્યો એના વિશે માહિતી મેળવીએ ચલો બાળકો આપણે જે સવાલ ભણી રહ્યા છે સરકારના અંગો તો સરકારના અંગોમાં બીજું અંગ જોઈએ તો એ છે સલામતી સમિતિ ખ્યાલ આવ્યો આગળ આપણે જોઈ બાળકો સામાન્ય સભા હવે સલામતી સમિતિ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું જો મહત્વનું કાર્ય કરતી હોય તો એ છે સલામતી સમિતિ એટલા માટે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ હોય તો બાળકો એ છે સલામતી સમિતિ બાળકો સામાન્ય સભામાં જે ભણ્યા ને આપણે એ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ હતું સામાન્ય સભા પણ બાળકો સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ જો પૂછાય ને તો બાળકો શું આવે સલામતી સમિતિ એમાં બાળકો કુલ 15 સભ્યો છે એ સલામતી સમિતિમાં કુલ કેટલા 15 સભ્યો છે જેમાં 5 કાયમી સભ્યો છે અને 10 બિનકાયમી સભ્યો છે એટલે બળકો 5 સભ્યો છે ને યથાવત છે એનામાં કોઈ ચેન્જીસ થતું નથી એ દેશોના પ્રતિનિધિઓને હોય છે તો સર 5 કાયમી પ્રતિનિધિઓ કયા કયા તો બળકો આ 5 કાયમી પ્રતિનિધિઓમાં એક છે અમેરિકા બીજું છે રશિયા ત્રીજું છે ફ્રાન્સ ચોથું છે ઇંગ્લેન્ડ એટલે કે બ્રિટન અને પાંચમું છે ચીન તો બાળકો આ 5 કાયમી સભ્યો છે અમેરિકા રશિયા ફ્રાન્સ ઇંગ્લેન્ડ અને ચીન ખ્યાલ આવ્યો જ્યારે 10 બિન કાયમી સભ્યો છે એમાં 10 બાળકો દર વર્ષે કે ચોક્કસ સમયના અંતરે બાળકો બદલાતા રહે છે આ સમિતિને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવે છે આ બાળકો એટલા માટે જો બાળકો 1945 પછી ત્રીજું વિશ્વયુદ્ધ થયું નહીં એનું પાછળનું સૌથી મહત્વનું રીઝન સલામતી સમિતિ છે કારણ કે સલામતી સમિતિને બાળકો પુષ્કળ સત્તાઓ વિશાળ સત્તા આપવામાં આવી છે ખ્યાલ આવ્યો એ ધારે તો કોઈ પણ દેશને બાળકો કોઈ પણ બે દેશો વચ્ચે જે બાળકો અણબનાવ બનતા હોય તો એની વચ્ચે બાળકો
તે દખલગીરી કરીને જે ઝઘડો હોય વિખવાદ હોય એના ઉકેલ લાવવા માટે બાળકો અને શાંતિ જાળવવા માટે બાળકો એ પ્રયત્ન કરી શકે છે એને એટલી વિશાળ સત્તાઓ આપવામાં આવી છે। રાષ્ટ્રના કોઈ પણ ઝઘડાના ઉકેલ માટે વાટાઘાટો કરી શકે છે, તપાસ કરી શકે છે અને મધ્યસ્થીઓ દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે છે। દાખલા તરીકે બાળકો હાલમાં ચીન અને ભારત વચ્ચે બોર્ડરની બાબતમાં ઉગ્ર વિખવાદ ઉભો થયો છે, ઉગ્ર ઝઘડો બાળકો ઉદ્ભવ્યો છે, બાળકો યુદ્ધની અણીએ બાળકો બે દેશ બાળકો આવી ગયા છે। તો આવા સંજોગોમાં જો સંયુક્ત રાષ્ટ્રની બાળકો સલામતી સમિતિ એનો જે ઉકેલ છે એ વાટાઘાટો દ્વારા અથવા પોતે તપાસ કરી શકે છે ખરેખર કયા દેશનો બાળકો આમાં વાક છે। તો આવી બધી બાબતો બાળકો તપાસ કરીને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે બાળકો પ્રશ્ન હલ કરે છે। બાળકો વીટો પાવર એટલે શું? બાળકો બહુ મહત્વનો સવાલ છે। વીટો પાવર એટલે શું? આને બાળકો ગુજરાતીમાં કહેવાય નિષેધાત્મક મતાધિકાર। બાળકો વિશ્વ કક્ષાએ કોઈ પણ બાળકો બનાવ બને તો એ બનાવના નિર્ણય અંગે પાંચે પાંચ દેશો, કયા પાંચે પાંચ દેશો? અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ અને ચીન, આ પાંચે પાંચ દેશો સહમત હોવા જોઈએ। પાંચમાંથી કોઈ પણ એક દેશ બાળકો ના પાડે તો એનો નિર્ણય લેવાતો નથી, જેને નિષેધાત્મક મત અધિકાર અથવા વીટો પાવર તરીકે ઓળખવામાં આવે છે। ક્યારે બહુ મસ્ત મુદ્દો છે બાળકો, વીટો પાવર કોને કહેવાય? બાળકો ધોરણ 9 માં તો ખરા જ ક્લાસ 1-2 અને 3 ઓફિસરની એક્ઝામમાં પણ બાળકો આ સવાલો પૂછાય। બાળકો વિશ્વમાં 5 કાયમી રાષ્ટ્રો છે વીટો પાવર ધરાવતા, અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ અને ચીન। આ પાંચે પાંચ રાષ્ટ્રો બાળકો કોઈ પણ વર્લ્ડની અંદર, વિશ્વની અંદર બનાવ બનતો હોય તો એનો નિર્ણય લેવાનો હોય। આ નિર્ણયમાં બાળકો પાંચે પાંચ દેશોનો એક સરખું વલણ હોવું જોઈએ। પાંચમાંથી બાળકો કોઈ પણ એક દેશ ના પાડે તો એનો એ મુદ્દાનો નિર્ણય લેવાતો નથી, જેને બાળકો નિષેધાત્મક મતાધિકાર તરીકે ઓળખવામાં આવે છે। બાળકો આજ સુધી સૌથી વધારે વીટો પાવરનો ઉપયોગ કર્યો હોય ને તો રશિયાએ કરેલો છે બાળકો 122 વખત। પણ બાળકો આજે 122 વખત અને વીટો પાવરનો ઉપયોગ કર્યો છે 2006 સુધીની માહિતી છે, ખ્યાલ આવ્યો? પછી 2006 પછી બાળકો હજી રશિયાએ ઘણી વખત બાળકો વીટો પાવરનો ઉપયોગ કર્યો છે। જ્યારે જ્યારે બાળકો સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો પ્રશ્નનો ઉભો થાય ને ત્યારે બાળકો અમેરિકા છે, ચીન છે, એ ઘણીવાર પાકિસ્તાનની તરફેણ કરી લે છે, પણ બાળકો ભારતના પડખે પણ ઉભો રહે છે, રશિયા ઉભો રહે છે। અને આ રીતના બાળકો રશિયા એ ભારતને ખાસ સપોર્ટ કરે છે, ખાસ મદદ છે, અને એટલા માટે બાળકો એક વિધાન છે, ભારત અને રશિયા એક બીજાના કુદરતી મિત્રો ગણાય છે। આગામી ચેપ્ટરમાં તમે એ પણ ભણશો બાળકો, તો વીટો પાવરનો મુદ્દો આવે ને એટલા બાળકો તમને સમજાવું છું કે વીટો પાવર ભારતના તરફેણમાં રશિયાએ ઘણી વખત યુઝ કરેલો છે। સૌથી ઓછી વખત બાળકો વીટો પાવરનો ઉપયોગ કરનાર દેશ હોય ને તો એ ચીન છે, અને 4 વખત બાળકો વીટો પાવરનો ઉપયોગ કરેલો છે। પણ બાળકો તમારી માહિતી માટે કહી દઉં, આ 2006 સુધીની માહિતી છે। ત્યાર પછી બાળકો આગળની સમિતિ છે આર્થિક અને સામાજિક સમિતિ, બાળકો જેને ઇકોસોક કહેવાય। શું કહેવાય? ઇકોસોક। બાળકો યાદ રાખજો, આર્થિક અને સામાજિક સમિતિને બીજા કયા બાળકોમાં આવે? ઇકોસોક। તેમાં 54 સભ્યો છે, કેટલા સભ્યો છે? 54, ધ્યાન રાખજો કોનામાં કેટલા સભ્યો છે બાળકો, તેમાં 54 સભ્યો છે। સામાન્ય સભા તેના નિવૃત્ત થતા 2/3 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે। તો આર્થિક અને સામાજિક સભા સમિતિમાં બાળકો સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? 3 વર્ષ માટે। પણ બાળકો કયા? તો સામાન્ય સભા, જે આપણે પહેલું અને મોટું અંગ જોયું બરાબર, એમાં જે બાળકો નિવૃત્ત થતા હોય એના 2/3 સભ્યોને 3 વર્ષ માટે આમાં ચૂંટે છે। આ સમિતિમાં ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રની પ્રજાઓનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે। બાળકો આ સમિતિનું મુખ્ય કાર્ય શું છે? એક તો બાળકો અહીંયા તમે જોઈ શકો છો આર્થિક અને સામાજિક। આર્થિક એટલે બાળકો રોજગારી ક્ષેત્રે બરાબર, અને સામાજિક એટલે સમાજનો વિકાસ।
તો બાળકો રોજગારી ક્ષેત્રે લોકોના વિકાસ માટે સમાજના વિકાસ માટે બાળકો દેશના વિકાસ માટે બાળકો કાર્ય કરતી હોય ને તો એ છે બાળકો આર્થિક અને સામાજિક સમિતિ અને આ સમિતિ બાળકો કેવું કાર્ય કરે કોઈ પણ પ્રકારના ધર્મ જાતિ જ્ઞાતિ પ્રદેશ દેશ ભેદભાવ આમાં કોઈ પણ બાબત બાળકો હોતી નથી ભેદભાવ વગર વિશ્વમાં રાષ્ટ્રની પ્રજાઓનો જીવનધોરણ ઊંચું લાવવાનો શું કરે છે પ્રયત્ન આ સમિતિ અને તેની પેટા સમિતિઓ વિશ્વભરમાં કાર્ય કરે છે હેલો આ સમિતિ છે બાળકો આર્થિક અને સામાજિક સમિતિ આ ઉપરાંત એની નીચે કેટલી કામ કરતી પેટા સમિતિઓ છે જેમાં બાળકો જોઈએ તો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પરીક્ષામાં બાળકો આના નામ તમને પરીક્ષામાં એક એક માર્કમાં પૂછાય છે WHO બાળકો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વ આરોગ્ય સંગઠન તમને ખબર છે બાળકો ક્યારે કે હાલમાં બાળકો કોરોનાની જે બાળકો મહામારી ફેલી છે એના માટે બાળકો હુએ પણ ઘણા પગલા લીધા છે હુ બાળકો દર વર્ષે સોરી દર ચોક્કસ સમય પછી ગાઈડલાઈન પૂરી પાડે છે કે દરેક પ્રજાએ દેશની પ્રજાએ લોકોએ કઈ રીતના બાળકો નીતિ અત્યાર કરવાની છે જેનાથી બાળકો તમે આ રોગથી બચી શકો છો તો બાળકો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ બાળકો એમણે આ સતર્કતા બહુ પહેલા દર્શાવવાની જરૂર હતી જ્યારે એ રોગનો ઉદ્ભવ થયો ત્યારે IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ શું બાળકો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ બાળકો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ શું કહેવાય આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ વિશ્વના કેટલાક દેશોને બાળકો તેઓ લોન પૂરી પાડે છે એ દેશના વિકાસ માટે FAO ફ્રૂટ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન શું બાળકો ફ્રૂટ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ખાદ્ય અને કૃષિ સંગઠન બાળકો વિશ્વ કક્ષાએ બીજા બીજા દેશની વસ્તુઓ એક દેશમાંથી બીજા દેશમાં જાય છે ખાવાની વસ્તુઓ ફ્રૂટ છે ખ્યાલેઓ માછલીઓ છે તો બાળકો આ ઉપરાંત અન્ય ખાદ્ય પદાર્થોને એટલા માટેની તપાસ કરવાનો કાર્ય બાળકો FAO કરે છે ખાદ્ય અને કૃષિ સંગઠન જેને ઇંગ્લિશમાં કહેવાય છે ફ્રૂટ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ILO ઇન્ટરનેશનલ સોરી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન જે બાળકો મજૂરોને ન્યાય આપવાનું કાર્ય કરે છે પછી બાળકો યુનિસેફ યુનિસેફ એટલે બાળકો યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ શું બાળકો યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ બાળકો બાળકોના કલ્યાણ અને એમના માટે બાળકો કલ્યાણ અને વિકાસ માટે આકસ્મિક મદદ ભંડોળ જો ઊભું કરતી હોય તો બાળકો યુનિસેફ યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન શું બાળકો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન બાળકો જેને કહેવાય શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન ખ્યાલ આવ્યો એજ્યુકેશન શૈક્ષણિક સાયન્ટિફિક વૈજ્ઞાનિક કલ્ચરલ એટલે બાળકો સાંસ્કૃતિક ઓર્ગેનાઇઝેશન એટલે બાળકો સંગઠન તો બાળકો આ રીતના સાંસ્કૃતિક ક્ષેત્રે દરેક દેશનો વિકાસ થાય વૈજ્ઞાનિક ક્ષેત્રે દરેક દેશનો વિકાસ થાય ઇવન શિક્ષણ ક્ષેત્રે દરેક દેશનો વિકાસ થાય એના માટે બાળકો યુનેસ્કો કાર્યરત છે તો બાળકો આ અલગ અલગ સંસ્થાઓ છે સમિતિઓ છે જે અલગ અલગ ક્ષેત્રોમાં કાર્ય કરે છે એક પણ છે બાળકો WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે વ્યાપાર ક્ષેત્રે કાર્ય કરે છે આવી ઘણી બધી સંસ્થાઓ કાર્યશીલ છે ત્યાર પછી બાળકો વાલી સમિતિ એક વાલી તરીકેનો કાર્ય બાળકો વાલી સમિતિનો છે આ સમિતિમાં 5 કાયમી સભ્યો રાષ્ટ્ર હોય છે ખ્યાલ આવ્યો તેમને સામાન્ય સભા પસંદ કરે તે દેશના પ્રતિનિધિઓ હોય છે હા બાળકો કાળજી રાખજો અહીંયા જે 5 કાયમી સભ્યોની વાત કરી આપણે અમેરિકા રશિયા ફ્રાન્સ ઇંગ્લેન્ડ ચીન આ 5 કાયમી સભ્યો આમાં હોતા નથી હા આમાંથી હોઈ શકે પણ બાળકો આ 5 કાયમી સભ્યો કયા હોઈ શકે એ બાળકો સામાન્ય સભા પસંદ કરે એટલે બાળકો ટૂંકમાં 5 કાયમી સભ્યો જોયું જરૂરી નથી આમાંથી એક પણ હોય બે પણ હોય ત્રણ પણ નહીં પણ હોય
सामान्य सभा जे प्रमाणे पसंद करे ते देशना प्रतिनिधिओ होय छे। अगाउ वालीपणा हेठळ जे प्रदेशो हता, अगाउ बाळको वालीपणा हेठळ जे प्रदेशो हता के जे प्रदेशोने बाळको अहींया नियुक्त करवामां आवे तेमज जे प्रदेशोने स्वतंत्रता मळी न होय तेवा अने द्वितीय विश्वयुद्धमां खास मुद्दो छे काळजी राखजो, द्वितीय विश्वयुद्धमां पराजित थयेला प्रदेशोनी देखरेख माटे तेमज तेमना सामाजिक आर्थिक अने राजकीय तमाम बाबतोनो विकास थाय ते जोवानी फरज वाली समितिनी छे। जेम के बाळको घरमां बाळकोना संपूर्ण विकासनी जवाबदारी आपणा वाली पर होय छे, एवी रीतना बाळको विश्वमां के जे देशो द्वितीय विश्वयुद्धमां पराजित थई गयेला हता, तहस नहस थई गया हता, बाळको समझी गया कंगाळ थई गयेला हता, ए देशोना ए देशोनो सामाजिक विकास थाय, आर्थिक विकास थाय, राजकीय क्षेत्रे सक्षम बने अने ए विकास करवानी जवाबदारी बाळको कोनी छे, वाली समितिनी। जेम घरमां रहेला बाळकोनो तमाम क्षेत्रों का विकास थाय, बधी सुविधा पूरी पाड़वानी जवाबदारी फादर एक वालीनी होय छे। एवी रीतना बाळको वाली समितिनो कार्य छे के जे देशो बाळको जे देशो होय के प्रदेश होय के जेनो विकास नथी थयो एमनो सामाजिक विकास पण थाय, आर्थिक विकास पण थाय, राजकीय क्षेत्र पण आगळ वधे सक्षम बने ए जोवानुं कार्य बाळको कोनुं छे, वाली समितिनी छे। त्यार पछी बाळको आंतरराष्ट्रीय अदालत, अदालतनुं कार्य छे बाळको न्याय आपवानो, बराबर। એવી રીતના બાળકો સંયુક્ત રાષ્ટ્રનું જે આંતરરાષ્ટ્રીય અદાલત છે, બાળકો આ પરીક્ષામાં ખાલી જગ્યામાં પૂછાય છે, બાળકો આંતરરાષ્ટ્રીય અદાલતનો વડો મથક કેવું છે, તો નેધરલેન્ડના હેગ શહેરમાં। ચાલો આંતરરાષ્ટ્રીય અદાલતનો વડો મથક ક્યાં આવેલું છે, નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલું છે, તેમાં 15 ન્યાયમૂર્તિઓ હોય છે। ચાલો બાળકો કેટલા ન્યાયમૂર્તિ હોય, 15 ન્યાયમૂર્તિ હોય છે, 9 વર્ષ માટે નિયુક્ત થાય છે। કોણ ન્યાયમૂર્તિઓ, ખ્યાલે આપણે ન્યાય બાળકો જે ન્યાયમૂર્તિઓ જે ન્યાયાધીશો હોય છે એ ન્યાયાધીશો બાળકો ટોટલ 15 હોય અને દરેકની મુદત 9 વર્ષ માટે બાળકો તે નિયુક્ત થાય છે, 9 વર્ષ સુધી પોતાની તે કામગીરી કે હોદ્દો સંભાળે છે। કોઈ પણ બે રાષ્ટ્રો વચ્ચેના વિખવાદોનો નિકાલ કરે છે, મે તમને કીધું ની બાળકો અદાલતનું કામ છે ન્યાય આપવાનું, અને બાળકો જ્યારે જ્યારે બે રાષ્ટ્રો વચ્ચે બાળકો વાદ વિવાદ સર્જાયો હોય, વિખવાદ થયો હોય, ઝઘડો થયો હોય, ત્યારે બાળકો આ વિખવાદોનો ઉકેલ કે નિકાલ લાવવાનું કાર્ય કોણ કરે છે, આંતરરાષ્ટ્રીય અદાલત। રાષ્ટ્ર રાષ્ટ્રના વચ્ચેના ઝઘડો અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે છે અને બાળકો ઈસો આપે છે ચુકાદો। ત્યાર પછી બાળકો સચિવાલય, બાળકો સચિવાલય કોને કહેવાય, તો સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની કચેરીને સચિવાલય કહે છે। શું બાળકો, સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની કચેરીને સચિવાલય કહે છે। બાળકો સચિવાલયની ડેફિનેશન શું, તો સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની કચેરીને શું કહેવાય છે, સચિવાલય। બાળકો અર્થ પૂછી શકાય તમને સચિવાલય એટલે શું, તો સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની કચેરીને શું કહેવાય છે, સચિવાલય। સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક 5 વર્ષ માટે કરે છે। મહામંત્રીની નિમણૂક ક્યાં થાય બાળકો, સામાન્ય સભામાં, એટલા માટે તમને ખબર હોવી જોઈએ સામાન્ય સભામાં બાળકો દરેક દેશના 5 પ્રતિનિધિઓ મોકલી શકો છો, પણ બાળકો મત કેટલા આવે છે, 1, અને એ મત આપીને બાળકો મહામંત્રીની શું થાય છે, નિમણૂક। પણ મહામંત્રી કેટલા વર્ષ માટે બાળકો હોદ્દા પર હોય છે, 5 વર્ષ માટે। એવી રીતના બાળકો આંતરરાષ્ટ્રીય અદાલતમાં જે ન્યાયમૂર્તિ હોય એ કેટલા વર્ષ માટે નિયુક્ત હોય છે, તો 9 વર્ષ માટે। તો મહામંત્રીની નિમણૂક બાળકો સામાન્ય સભામાં થાય છે, જેની મુદત 5 વર્ષ માટે કરે છે। મહામંત્રીને કાર્યોમાં મદદ કરવા માટે મંત્રીઓ, વ્યવસ્થાપકો, મદદનીશો, ભાષાંતરકારો, નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવે છે। હા બાળકો, જે મહામંત્રી હોય અને આ મહામંત્રીને એના કાર્યમાં મદદ કરવા માટે, કારણ કે યુએન સંયુક્ત રાષ્ટ્રો આખા વર્લ્ડ પર બાળકો દેખરેખ રાખવાનું કાર્ય, એની પાસે પુષ્કળ પ્રમાણમાં કામગીરી હોય છે, અને આ કામગીરીને બાળકો
योग्य व्यवस्था जाए एना माटे व्यवस्थापको होय छे મંત્રીઓ હોય છે એ કાર્યમાં બાળકો મદદને બાળકો મદદ કરવા માટે મદદનીશો હોય છે વિવિધ બાળકો લેખ હોય બાબતો એના ભાષાંતરકારો હોય છે નિષ્ણાંત હોય છે કે જેનાથી યોગ્ય ઉકેલ લાવી શકાય આ બધાનો સમાવેશ કરવામાં આવે છે યુએન નું બાળકો સચિવાલય ક્યાં છે ન્યુયોર્કમાં ક્યાં છે બાળકો ન્યુયોર્કમાં ખ્યાલ આવ્યો યુ બાળકો યુએન એટલે કે યુએન ના સંયુક્ત રાષ્ટ્રના સચિવાલય ક્યાં છે બાળકો ન્યુયોર્કમાં છે ખ્યાલ આવ્યો બાળકો આ રીતના આ સંયુક્ત રાષ્ટ્રના 6 અંગો છે ઘણીવાર બાળકો તમને 2 માર્ક્સમાં પૂછે ને સંયુક્ત રાષ્ટ્રના અંગો તો તમારે ખાલી જણાવવાના હોય છે સમજાવવાના નહીં પણ બાળકો 4 માર્ક્સમાં તમને ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે સંયુક્ત રાષ્ટ્રના અંગો સમજાવો તો તમારે બધા સમજાવવાના હોય છે ખ્યાલ આવ આ ઉપરાંત બાળકો આ જે તમે નામ છે આ નામને ખાસ તમે બાળકો કાળજી રાખવાના કે કારણ કે પ્રિલિમિનરી એક્ઝામ સેકન્ડ એક્ઝામ કે પછી એન્યુઅલ એક્ઝામમાં બાળકો તમને આનો વિસ્તૃત રૂપ પૂછાય છે એટલે પૂરું નામ પૂછાય છે ખ્યાલ આવ્યો નેક્સ્ટ લેક્ચરમાં બાળકો નવા ચેપ્ટર સાથે મળીશું રહી સેવા હોમવર્ક નહીં તો બાળકો એક વખત તમારે લેસન કરવાનો રહેશે.